हेलो फ्रेंड्स, हाउ आर यू? गुड मॉर्निंग एवरीबडी। आशा राखू छू तमाम वाला विद्यार्थी मित्रों अने आपना परिवारजनों स्वस्थ तंदुरस्त निरोगी हसो। लास्ट लेक्चर में दोस्तों आपणे वात करी टॉपिक नंबर 13, जेनी अंदर आपणे भण्या परफेक्ट मॉडल ऑक्सिलरीज 5 कंडीशन। दोस्तों आज आप भणवाना छे 14मो टॉपिक परफेक्ट पार्टिसिपल एटले के पूर्ण कृदंत। दोस्तों 14मो टॉपिक अने 13मो टॉपिक आ बन्ने टॉपिक 15मा टॉपिक साथे संकळायेला छे। आपणो छेल्लो 15मो टॉपिक भणवाना छे आपणे वॉइस, एक्टिव पेसिव वॉइस। तो परफेक्ट मॉडल ऑक्सिलरीज अने परफेक्ट पार्टिसिपल आ बन्ने वॉइसनी अंदर पण चेंज द वॉइस में पूछाय छे, तो एने बन्ने दृष्टिकोण थी आपणे जोवाना छे। तो दोस्तों परफेक्ट पार्टिसिपल पूर्ण कृदंत, कृदंतनो एक प्रकार छे। जेम तमे 10मा धोरणमां वर्तमान कृदंत एटले के VING अने भूत कृदंत पांच पार्टिसिपल एटले के V3 आ बे विषे जाणो छो, एम पूर्ण कृदंत परफेक्ट पार्टिसिपल पण कृदंतनो एक प्रकार छे અને એનો સ્પેશિયલ યુઝ છે। શું યુઝ છે એનો જાણીએ। કોઈ એક ક્રિયા પૂર્ણ થતાં તેની અસરરૂપે બનતી બીજી ક્રિયાનું સૂચન કરવા માટે પૂર્ણ થઈ ગયેલી પ્રથમ ક્રિયામાં પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંતનો ઉપયોગ થાય છે। દોસ્તો ફરીવાર, કોઈ એક ક્રિયા પૂર્ણ થતાં તેની અસરરૂપે બનતી બીજી ક્રિયાનું સૂચન કરવા માટે પૂર્ણ થઈ ગયેલી પહેલી ક્રિયામાં પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંતનો ઉપયોગ થાય છે। દોસ્તો આ પૂર્ણ કૃદંતનો ગુજરાતી લેંગ્વેજમાં આપણે ઉપયોગ કરીએ જ છીએ, પણ આપણને ખબર નથી કે આ પરફેક્ટ પાર્ટિસિપલનો યુઝ કરી રહ્યો છું। જેમ કે જમીને હું રમવા ગયો, શાળાએથી છૂટીને હું ઘરે ગયો, મૂવી જોઈને અમે બગીચામાં ગયા। તો મિત્રો આ તમામ ઉદાહરણમાં તમે શું જોઈ શકો છો કે કોઈ એક ક્રિયા પૂર્ણ થાય છે અને એની અસરરૂપે કોઈ બીજી ક્રિયા બને છે। તો આ જે પૂર્ણ થઈ ગયેલી પ્રથમ ક્રિયા છે એને રજૂ કરવા પૂર્ણ કૃદંત પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે। દોસ્તો આ પરફેક્ટ પાર્ટિસિપલનું વર્બ ફોર્મ શું છે, એનું ક્રિયાપદનું રૂપ, જેવી રીતે વર્તમાન કૃદંત એટલે VING, ભૂત કૃદંત એટલે V3, એવી રીતે પૂર્ણ કૃદંત એટલે એક્ટિવ વોઇસની અંદર હેવિંગ પ્લસ V3। દોસ્તો જ્યાં જ્યાં પરફેક્ટ પૂર્ણ શબ્દ આવે ત્યાં એક્ટિવ પેસિવ બંનેમાં V3, ટોપિક નંબર 13માં પણ આપણે જોયું એક્ટિવ પેસિવમાં V3 અને પેસિવમાં V3ની આગળ બિન, આ કોમન વસ્તુ છે। કોઈ પણ પૂર્ણ કાળ હોય એક્ટિવમાં V3, પેસિવમાં બિન V3, એની આગળ ટુ હેવનું રૂપ મુકાય છે। પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ મૂક્યું હતું, તો અહીંયા હેવનું વર્તમાન કૃદંત હેવિંગ એ સહાયકારક તરીકે વપરાય છે, માટે એનું એક્ટિવ વોઇસનું રૂપ બનશે હેવિંગ પ્લસ V3 અને પેસિવ વોઇસનું રૂપ બનશે હેવિંગ પ્લસ બીન પ્લસ V3। તો દોસ્તો રૂપ બરોબર યાદ રાખજો। બીજી કેટલીક અગત્યની ચર્ચા કરીએ આપણે કે અહીંયા બે ક્રિયાનો કર્તા સમાન હોવા છતાં પ્રથમ ક્રિયામાં કર્તા લખાતો નથી। હું જે ઉદાહરણો બોલ્યું હમણાં દોસ્તો ફરી એકવાર યાદ કરીએ એને, જમીને હું રમવા ગયો, શાળાએથી છૂટીને હું ઘરે ગયો, મૂવી જોઈને અમે બગીચામાં ગયા। ત્રણે ત્રણ દ્રષ્ટાંતમાં તમે જુઓ પહેલી ક્રિયામાં કર્તા મુકાય છે, જમીને હું રમવા ગયો, હું રમવા ગયો આમાં કર્તા આવ્યો હું, જમવાની ક્રિયા કોણે બતાવી, મેં જ, છતાં પહેલી ક્રિયામાં ઘણું બોલાય છે કે હું જમીને હું રમવા ગયો નહીં। તો બે ક્રિયાનો કરતા સમાન હોવા છતાં પ્રથમ ક્રિયામાં કરતા લખાતો નથી, બીજી ક્રિયામાં જ લખાય છે। શાળાએથી છૂટીને હું ઘરે ગયો, શાળાએથી કોણ છૂટ્યું, હું, છતાં પહેલી ક્રિયામાં હું લખાતું નથી। મૂવી જોઈને અમે બગીચામાં ગયા, મૂવી કોણે જોઈ, અમે, છતાં પહેલી ક્રિયામાં અમે લખાતું નથી। તો દોસ્તો નિયમ સમજાઈ ગયો, બીજી ક્રિયામાં કરતા હોય પહેલીમાં નહીં, અને કરતા પહેલી ક્રિયામાં લખાતો નથી એનો મતલબ શું થયો કે વાક્યની શરૂઆત કોનાથી થશે, હવે કરતા પછીનું પદ શું આવે વાક્યમાં, ક્રિયાપદ ઓબ્વિયસલી, અને એમાંય
सामान्य रीते वाक्यनी शुरुआत क्रियापदथी थती होय तो ते वाक्य एक्टिव वॉइस ज होय। केम सीधू क्रियापद छे आपणे ख्याल आवी गयो, केम के बे क्रियानो करता सरखो होवाथी पहली क्रिया में करता लखातो नथी, सीधू ज क्रियापद आवशे। तेनो मतलब एवो नथी वाक्य पेसिव थई गयो, ए वाक्य एक्टिव वॉइस ज होय छे। पण तेम छतां दोस्तों मैं आगळ लखू सामान्य रीते, मतलब वाक्यनी शुरुआत में क्रियापद होय तेम छतां केटलाक खास संजोगों में ये वाक्य पेसिव वॉइस पण होय शके। तो ये संजोगों कया एनो पण आपणी पासे पक्को जवाब छे, परफेक्ट आंसर छे कयो, परंतु जो आवा वाक्यनु क्रियापद चीट, डिसीव, डिफीट, इन्सल्ट के पनिश आ पांचमांथी एक क्रिया जारे अंदर यूज थयो होय अने भले वाक्यनी शुरुआत में क्रियापद आवतो होय तो पण वाक्य दोस्तों केवुं हशे, पेसिव वॉइस। हमणा दृष्टांत में आपणे जोईशुं, फरी एक वार पांच शब्द ने समझी लीए। आ चीट अने डिसीव बंने समानार्थी शब्दों छे, बेवनो गुजराती अर्थ छे छेतरवू। डिफीट एटले हरावू, पराजित करवू। इन्सल्ट एटले अपमान करवू अने पनिश एटले सजा करवी। आ पांचमांथी कोई क्रिया जारे वाक्यमां होय, परफेक्ट पार्टिसिपलनी वात छे, तो ए क्रिया कम्पलसरी पेसिव वॉइसमां ज होय। जो संजोग कयो होय, वाक्यनी शरूआतमां क्रियापद आवतुं होय, बीजुं कोई पद आगळ न होय, तो आ वातने आपणे समजीए। अहींया आवे एक्जाम्पल नंबर वन छे, पहली क्रिया आपणे बनावानी छे आखी, अल्पविराम पछी आप्युं छे आई वेंट टू प्ले, हूँ रमवा गयो। कई क्रिया पूर्ण करीने कंसमां आप्युं छे कम्प्लीट अने होमवर्क। तो दोस्तों एक्टिव वॉइस, मारू गृह कार्य पूर्ण करीने हूँ रमवा गयो, हूँ तो बीजी वार मारे लखवानुं नथी, तो सीधू ज क्रियापद, क्रियापदनुं दोस्तों रूप कयुं मूकवानुं छे मारे, हेविंग प्लस वी थ्री। तो मारो आंसर तैयार थशे, हेविंग कम्प्लीट क्रियापदनु वी थ्री, कम्प्लीटेड गृह कार्य कोनु मारू। तो आंसर बनियो हेविंग कम्प्लीटेड माय होमवर्क आई वेंट टू प्ले, मारू गृह कार्य पूर्ण करीने हूँ रमवा गयो। तो वाक्यनी शुरुआत में ज क्रियापद आव्युं अने एक्टिव वॉइस। हवे जो मारे एने पेसिवमां फेरववुं छे तो दोस्तों शुं कम्प्लीट कर्युं, माय होमवर्क, तो मारे कर्म माय होमवर्क ने क्यां लई लेवानुं आगळ। तो हवे हेविंग कम्प्लीटेडनुं पेसिव वॉइसनुं थशे हेविंग बीन कम्प्लीटेड माय होमवर्क, Having been completed, अल्पविराम बीजी क्रिया एम ने एम, आई वेंट टू प्ले। तो आ थयो दोस्तों पेसिव, हेविंग कम्प्लीटेड माय होमवर्क, पेसिव में माय होमवर्क हेविंग बीन कम्प्लीटेड। बीजू वाक्य, पहली क्रिया जेना अंते शब्द छे वंस पछी अल्पविराम छे, एक क्रिया अहीं पूरी थई। बीजी क्रिया छे आई लेफ्ट गोइंग टू माय फ्रेंड्स हाउस, मैं मारा मित्रना घरे जवानुं बंध कर्युं। शुं बन्या पछी, कंसमां क्रिया आपी छे दोस्तों इन्सल्ट, अने इन्सल्ट आ पांच क्रियामांथी एक छे। भले वर्ब वाक्यने शरूमां आवानुं छे तेम छतां आ वाक्य कया वॉइसमां लखाशे, पेसिव। शा माटे हमणा आपणे जोईशुं, पहेला आंसर लखी दीए। तो इन्सल्ट क्रियानुं परफेक्ट पार्टिसिपलनुं पेसिव रूप शुं थशे, हेविंग प्लस बीन प्लस वी थ्री, तो हेविंग बीन इन्सल्टेड वंस, एक वखत अपमानित थया पछी मैं मारा मित्रना घरे जवानुं बंद कर्युं। एक वक्त अपमानित थया पछी आ पांच क्रियापद दोस्तों जारे आवे त्यारे ज केम वाक्य पेसिवमां लखाय छे, एनुं कारण अहींया इन्सल्ट क्रिया जे छे एनो करनार आ आई नथी, आ इन्सल्ट क्रिया आई पर थाय छे। इन्सल्ट क्रिया जे छे आई पर थाय छे, जारे ऊपर शुं हतुं कम्प्लीट क्रिया
આય કરે છે એટલે કે એ ક્રિયાનો કર્તા આય છે, જ્યારે અહીંયા આય એનું કર્મ છે. એટલે દોસ્તો વાક્ય પેસિવ વોઇસમાં લખાશે અને આવું જ આ પાંચે પાંચ વર્ગમાં થશે કે બીજી ક્રિયામાં આપેલો જે કર્તા છે એ આ પાંચ ક્રિયાનો શું હશે કર્મ, માટે વાક્ય પેસિવમાં લખાય છે. જો મારે એને એક્ટિવ બનાવવું છે તો આ ક્રિયાનો કરનાર કોણ, ઇન્સલ્ટ કોણે કર્યું, તો મારા મિત્રએ. તો મારે આ વાક્યને એક્ટિવ બનાવવું હોય તો વાક્યનો કર્તા જે અલગ છે આ નથી, તો મારે એ કર્તાને વાક્યની શરૂઆતમાં મૂકીને એક્ટિવ બનાવી શકાય. માય ફ્રેન્ડ, તો હવે ક્રિયાપદનું રૂપ લખાશે હેવિંગ ઇન્સલ્ટેડ, અને કોનું અપમાન કર્યું, મારું, તો કર્મ તરીકે મારે લખવાનું મી. વન્સ અલ્પવિરામ, બીજી ક્રિયા યથાવત. આઈ લેફ્ટ, ગોઈંગ ટુ, હવે મારે ફરીથી માય ફ્રેન્ડ્સ હાઉસ લખવાનું નથી, હિઝ હાઉસ. તો દોસ્તો જવાબ તૈયાર થયો, માય ફ્રેન્ડ હેવિંગ ઇન્સલ્ટેડ મી વન્સ, એક વખત મારા મિત્રએ મારું અપમાન કર્યા પછી મેં તેના ઘરે જવાનું બંધ કર્યું. તો આ વાક્યને એક્ટિવમાં આ રીતે લખાશે. તો દોસ્તો સેલ્ફ પ્રેક્ટિસની અંદર તમને જે 107 થી 111 વાક્યો આપ્યા છે જેનો તમારે આ રીતે આન્સર લખવાનો છે, અને જો એક્ટિવ હોય તો એનું પેસિવ, અને જો એ પેસિવ હોય તો એનું એક્ટિવમાં તમારે રૂપાંતર કરવાનું છે. અને ત્યારે દોસ્તો એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, આ ધ્યાન દરેક કાળમાં રાખવાનું છે. 15મો ટોપિક આપણે વોઇસ ભણીશું, તો વોઇસની અંદર કોઈ પણ કાળનું વોઇસ હોય આ મુદ્દો બધા જ કાળ માટે છે. અને કયો, કે ઇંગ્લિશમાં કેટલીક ક્રિયાઓ દોસ્તો એવી છે જે ઓલવેઝ એક્ટિવ, હંમેશા એક્ટિવ વોઇસમાં જ લખાય, એનું પેસિવ વિચારી જ ન શકાય. એવી કઈ ક્રિયાઓ છે, પહેલી ટ્રેન, પ્લેન કે જહાજનું ઉપડવું. ટ્રેન હવાઈ જહાજ કે સામુદ્રિક જહાજ, એનું ઉપડવું. મોટે ભાગે આવી કોઈ ક્રિયા આવે ટ્રેનની ઉપડવાની, તો આપણું દિમાગ શું વિચારે કે ટ્રેન છે એને ડ્રાઈવર દ્વારા ઉપાડવામાં આવે, માટે પેસિવ. પણ ના દોસ્તો, આ ત્રણ મુદ્દા વોઇસ વખતે હંમેશા માઇન્ડ પર રાખવા. ટ્રેન, પ્લેન, જહાજની ઉપડવાની વાત છે, ઓલવેઝ એક્ટિવ, એનું પેસિવ થઈ જ ન શકે. બીજું સરકસ, નાટક, ફિલ્મ કે મેદાન પરની કોઈ રમત, એનું શરૂ કે પૂર્ણ થવું. ફરીથી સરકસ, નાટક, ફિલ્મ કે મેદાન પરની કોઈ રમત, એનું શરૂ કે પૂર્ણ થવું, હંમેશા એક્ટિવ વોઇસમાં જ લખાય. અને ત્યારે તમારે સેલ્ફ પ્રેક્ટિસનું વાક્ય નંબર 110 ધ્યાનમાં લેજો. ત્યાં શો શેનો હોય, સરકસનો હોય, નાટકનો હોય, ફિલ્મનો હોય, એના પૂરું થવાની વાત છે, કૌંસમાં ક્રિયાપદ છે ENDE એન્ડ. તો દોસ્તો આ વાક્ય તમારે હંમેશા શેમાં લખવાનું છે, એક્ટિવ વોઇસમાં જ, અને એનું પેસિવ થશે નહીં. 110માં વાક્યનું પેસિવ થશે નહીં. અને ત્રીજું છે વરસાદનું પડવું. ત્યાં પણ આપણે એવું વિચારીએ છીએ કે વરસાદ તો ભગવાન પાડે, ભગવાન દ્વારા થતી ક્રિયા છે, તો હું પેસિવમાં લખું. પણ ના દોસ્તો, આ ત્રણમાં તમારે તમારું કોઈ દિમાગ લગાવવાનું નથી, દિમાગને શૂન્ય કરી નાખવાનું છે. ક્યારે? જો ટ્રેન, પ્લેન, જહાજનું ઉપડવાની વાત હોય, સરકસ, નાટક, ફિલ્મ કે મેદાન પરની રમત શરૂ કે પૂર્ણ થવાની વાત હોય, કે વરસાદ ન પડવાની વાત હોય, કોઈ પણ કાળમાં ઓલવેઝ એક્ટિવ વોઇસ. તો દોસ્તો સેલ્ફ પ્રેક્ટિસના વાક્ય નંબર 107 થી 111, જેને તમારે એક્ટિવ પેસિવ બંને વોઇસમાં લખવાના છે આ નિયમને ધ્યાનમાં રાખીને. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ ટોપિક વોઇસ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.